नमस्कार खेडूत मित्रों, नमस्कार भरत भाई। नमस्कार खेडूत मित्रों, आज अपने जूनागढ़ जिला सासणनी नजीक आवेलो हरिपुर गामनी एक प्रगतिशील खेडूतनी मुलाकाते छीए। त्यारे आ अपनी साथे भरत भाई वासु फार्म खाते थी जोड़ायेला छे। भरत भाई पोतानी ओर्गेनिक खेती करे छे, आंबा पाकनी ओर्गेनिक खेती करे छे, ए पण आंबानुं घनिष्ठ वावेतर पद्धतिथी खेती करे छे। साथे साथे जे केरी आवे छे एनुं मूल्यवर्धन पण करे छे, गाय आधारित कृषि पण करे छे, एमनी पासे गोपकानुं लाइसन्स पण छे अने साथे साथे नर्सरीनो पण एक बिजनेस छे। एटले आवी रीते पोतानी आवक छे ए डबल नहीं पर 10 गणी करे छे। एक ज फॉर्ममांथी, एक ज आंबामांथी, केरीमांथी पोतानी आवक छे 10 गणी करी रह्या छे। तो मूल्यवर्धन से खूब जरूरी है, अपने अपनी आवक जो वधारवी हशे तो खेती खर्च घटाड़ी ने जो मूल्यवर्धन करशूँ तो 100% फायदो थशे। अने साथे साथे एनी पासे 8-10 रूम पण छे, एटले एक होर्टी टूरिज्म, एग्रो टूरिज्मनो कॉन्सेप्ट तो आपणे आज सुधी जोयो अने जोता आव्या छीए, पण आ एक नवो कॉन्सेप्ट के जेने आपणे नाम आप्युं छे होर्टी टूरिज्म। भरत भाई आपनो पूरो परिचय आपजो। भरत भाई नमस्कार, मारू नाम भरत भाई वल्लभ भाई कमाणी, વાસુ ફાર્મ મેન નર્સરી, હરિપુર ગીર, તાલુકો મેંદેડા, જિલ્લો જૂનાગઢ જી। હવે આપનું જે આ ફાર્મ છે એ કેટલા વીઘામાં છે એ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપજો, અને કેટલા આંબા છે એની પણ માહિતી આપજો। અમારું ફાર્મ છે ને આ 20 વીઘામાં પથરાયેલું છે, ને એ ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર કરેલ છે, ઇઝરાયલ ટેકનિકથી કરેલું છે। આજથી 6 વર્ષ પહેલાં અમે આ પદ્ધતિથી વાવેતર કરેલ છે। આ વાવેતર માટે મેં 2-3 જગ્યાએ મુલાકાત લીધી હતી, ચોકડી ગયો તો મનુ ભાટુના બગીચામાં, એનું જોયું પછી એની આવકનું સર્વે કરીને એમ લાગ્યું કે આ કૈરા જેવું છે, એથી મેં કર્યું ને એમાં મને બાગાયત ખાતાએ બહુ સપોર્ટ આપ્યો છે, બધે પ્લાન બતાવ્યા, વાવેતરથી માંડીને બધી હેલ્પ કરી છે, એમાં સહાય પણ આપી, સબસિડી આપી, ને એમાં આપણે બાગાયત ખાતા તરફથી આ વાવેતરમાં સબસિડી મળે છે, પેક હાઉસમાં મળે છે, પછી એના મૂલ્યવર્ધન જે બનાવ્યા એમાં પણ આપણે મળેલી છે। જી જી ભરતભાઈ, આ જે આંબાનું વાવેતર છે કેટલા બાય કેટલા ફૂટના અંતરે છે, અને એક આંબો છે તમારો કેટલું ઉત્પાદન આપે છે એ પણ અમારા ખેડૂત મિત્રોને કહીશું। આંબાનું વાવેતર 12x15 ના અંતરે, 12x15 ફૂટના અંતરે કરેલું છે। જી જી જી, ને 1 વીઘામાં આશરે 88 જેવા આંબા આવે, બરાબર, ને મોટા આંબા અમારે જૂની પદ્ધતિ છે એ અમારે 33x33 ના અંતરે છે। જી, એમાં 1 વીઘામાં ટૂંકમાં એમાં 17 આંબા જેવું આવે, ને ઈ એક આંબો કઈક 10 મણ આપે તો કઈક હાવ ફેલ જાય, પણ આ આંબો સરેરાશ 1 મણ ની આવક આપે, ખૂબ સરસ, ખૂબ સરસ, કે 2 બોક્સ કેરી તમને એક આંબો છે એ આપે છે, બરાબર, 88 આંબા છે તો 88 મણ કેરી ગણી લેવાની તમારે। અને બીજું, તમે ગાય આધારિત ખેતી પણ કરો છો, તમે ગાયો રાખી છે, એના ગૌમૂત્ર છાશ છે એનો પણ આમાં ઉપયોગ કરો છો? હા, એટલે સર આમાં પછી છે ને અમે પહેલેથી જ આ ઘનિષ્ઠ પદ્ધતિ વાવેતર કર્યું, ઈ પછી એને છે ને આવું ગોપકા એપ્રોડેશન લેવું હતું, એટલે અમે આમાં દવાનો કોઈ છટકાવ જ નથી કર્યો। આ ખેડૂત મિત્ર પાસે ગોપકા એટલે કે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન જે એજન્સી છે એના દ્વારા પ્રમાણિત કરેલું લાયસન્સ પણ મળેલું છે, એટલે એના જે ભાવ છે ને એ ડબલ મેળવીએ, ભાવ એ ડબલ મેળવીએ છીએ, ને અમારી પણ લાયસન્સ છે, તેથી એક્સપોર્ટરો પણ અમારી પણ માંગ કરે, પણ અમે એને પણ નથી આપતા, પણ અમારા બ્રાન્ડને બોક્સીને જ અમે ડાયરેક્ટ કસ્ટમરને આપીએ છીએ, ને સારી ક્વોલિટીનું ફળ આપીએ છીએ। જી જી ખેડૂત મિત્ર, આપને ખબર હશે કે બાગાયત વિભાગમાંથી પેકિંગ મટીરિયલ્સમાં પણ સહાય આપવામાં આવતી હોય, તો પેકિંગ મટીરિયલ એટલા માટે જ આપવામાં આવે કે ખેડૂત પોતે પોતાનું જાતે માર્કેટિંગ કરે, વચેટિયાને કોઈને વચ્ચે રાખવો ના પડે અને સીધો જ એને ફાયદો મળે, એટલા માટે થઈને આપણે પેકિંગ મટીરિયલમાં પણ સહાય આપતા હોઈએ છીએ। ભરતભાઈ છે એ પોતે પોતાની બ્રાન્ડના બોક્સ છપાવે છે અને પછી એનું માર્કેટિંગ કરે છે પોતે જ, એટલા માટે એ વધારે ભાવ મેળવી શકે છે। જી ભરતભાઈ, ને પછી એમાં જે મીડિયમ ફળ ને સારી ક્વોલિટી મીડિયમ ફળ હોય એનો અમે પકવીને રસ કઢાવીએ છીએ। જી જી, એ અમને અમારી બાગાયતમાં એની મશીનરી લેવામાં સબસિડી મળેલી છે, એ અમારા બ્રાન્ડ નામથી રસનું વેચાણ કરીએ છીએ, સારી ક્વોલિટીનો રસ રાખીએ એટલે આખું એમાં બગડે નહીં 2 વર્ષ સુધી। જી જી, ને એમાં એના જે ગોટલા નીકળે એ ગોટલીનો અમે મુખવાસ પણ અમારા બ્રાન્ડ નામથી વેચાણ કરીએ છીએ, એમાં અમે સંયુક્ત કુટુંબ સાથે કામ કરીએ છીએ, મારા મોટા ભાઈ છે, ભાભી છે, ફાધર છે, બધા એકબીજા હેલ્પ કરીને કામ કરીએ છીએ, ને સિટીના મોહના બદલે અમે બધા ગામડામાં રહેવું વધારે ગમે છે। ખૂબ સરસ, જોયું મિત્રો, વસુદેવ કુટુંબકમની ભાવના છે અને ચરિતાર્થ કરતા ભરતભાઈ આજે સંયુક્ત પરિવારમાં અહીંયા સાથે રહે છે અને પોતાની જે ટુરિઝમનો કોન્સેપ્ટ છે એને ફૂલફિલ કરે છે, નર્સરી ચલાવે છે,
પ્રોસેસિંગ કરે છે, અહીંયા હોટેલ્સ પણ ચલાવે છે બરાબર, સાથે સાથે એ ગાયોનું પાલન પણ કરે છે. ભરતભાઈ, તમારી જે મૂલ્યવર્ધિત પ્રોડક્ટો છે એ આપણે જોઈ રહ્યા છે કે આ જે પેકિંગ છે એ લગભગ 3 કિલોનું હશે, 1.5 કિલોનું છે. જો આ પોતાના નામનું બ્રાન્ડિંગ કરી અને પોતે ઓર્ગેનિક જે રસ છે એ વેચે છે, ખૂબ સારો એવો ભાવ મેળવે છે. સાથે સાથે આપણે જોઈ શકીએ કે આ જે ગોટલી છે એ ગોટલીનો મુખવાસ બનાવે છે, કેટલી બધી વસ્તુઓ બનાવે છે, ગાયના ઘીમાં શેકીને બનાવે છે, ગાયના ઘીમાં શેકી અને ગોટલીનો મુખવાસ બનાવે છે. અને બીજું છે મિક્સ મુખવાસ, કે જેમાં વડિયાળી છે, તલ છે અને ગોટલી પણ છે. આ મિક્સ મુખવાસ પણ પોતે બનાવે છે, સાથે સાથે મરચાનું, લીલા મરચાનું અથાણું બી બનાવે છે, અને આ ગોળ કેરીનું અથાણું પણ છે એ પણ બનાવે છે. ત્યારબાદ એ ગાયનું શુદ્ધ ઘી છે, એ શુદ્ધ ઘીનું પણ વેચાણ કરે છે. પોતે ગીર ગાયો રાખે છે, 4-5 ગીર ગાયો રાખી અને શુદ્ધ ઘી બનાવી અને એનું પણ વેચાણ કરે છે. એ સિવાય મધ અને એનું પણ વેચાણ કરતા હોય છે. જામ ચ્યવનપ્રાશ છે, આ શુદ્ધ ઔષધિમાંથી બનાવેલું છે, એ બહારથી બનાવે છે પણ એમાં સારી ક્વોલિટી અહીં બીજું વેચાણ કરવા માટે ભેગું રાખીએ છીએ. પછી આમાં ત્યારે જ્યારે તમે પ્રુનિંગ કરો ત્યારે જે વધે છે એ સ્ટીકનો કંઈ ઉપયોગ કરો છો? પ્રુનિંગ કરીએ સર, એની સ્ટીકનું છે ને અમારે નર્સરી છે, એમાંય બાગાયતમાંથી અમને લાયસન્સ મળેલ છે NHB માંથી, ને એમાં વેચાણ માટે અમને બાગાયત અમારી સબસિડી એમાં ખેડૂતને આપે છે, અમારી કલમૂલીએ. એ નર્સરીમાં અમે આ પ્રુનિંગ કરીએ, સ્ટીકનું એની ટૂંકમાં લગાવીએ છીએ અને નૂતન કલમો બનાવીએ છીએ. ખેડૂત મિત્રો, આંબાના એક ભાગનો પણ વેસ્ટ નથી જવા દેતા આ ખેડૂત મિત્રો. આને કહેવાય મૂલ્યવર્ધન, અને કહેવાય 1 માંથી 10 કેરા. જો ખેડૂત મિત્રો ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી જો આંબાનું વાવેતર કરેલું હશે તો પ્રુનિંગ તો દર વર્ષે કરવું પડશે, છટણી. પ્રુનિંગ એટલે કે છટણી દર વર્ષે કરવી પડશે, અને છટણી કરશો ત્યારે અસંખ્ય સ્ટીક નીકળશે, ડોકા નીકળશે. એ ડોકા છે એનો કલમ બનાવવામાં ઉપયોગ કરે છે, અને પોતાની નર્સરી પણ નેશનલ હોર્ટિકલ્ચર માન્ય છે, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા એક્રેડિટ થયેલી છે. એટલે ખેડૂત મિત્રો પણ અહીંથી કલમ પણ લઈ શકે અને એનું જે બિલ છે એમાં સબસિડી પણ મેળવી શકે. ને અમે સાહેબ બે કાંઈ સાસુનો ટુરિઝમ એરિયો છે, એટલા માટે ટૂંકમાં અમે અહીંયા ફાર્મે જ રહીએ છીએ, ને સાથે અમે સંયુક્ત કુટુંબ હોમસ્ટેનું એક લાયસન્સ મેળવેલું છે. ટુરિસ્ટને આવે તો એના માટે રેસિડન્ટની સુવિધા રાખેલી છે, એનામાં આ બધી પ્રોડક્ટ લેતા જાય ને સારી ફેસિલિટી સાચવીએ છીએ, શુદ્ધ ઓર્ગોનિક બધું ખવડાવીએ છીએ, એને પણ સંતોષ થાય ને બહુ મજા આવે છે. ને અમારા ભાભી ભાઈ સાથે જ મળીને બધી પપ્પા બધે એન્જોય કરે, વાતચીત કરે, ટુરિસ્ટની મજા આવે ને બીજી વાર યાદ કરે. એને આ ફાર્મની વિઝિટ પાછી લઈએ અમે. ને બાગાયત ખાતા તરફથી તથા યુનિવર્સિટીમાંથી સ્ટુડન્ટને તાલીમ પણ સાહેબ દ્વારા દેવડાવવામાં આવે છે, ને બહુ સારી રીતે ખેડૂતને એ લોકો સંતોષકારક બધી બીજા ખેડૂત પણ અમારી રીતે કરે, એ રીતે સાહેબ બહુ પ્રયત્ન કરે છે બાગાયતમાંથી. ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ હાઈડન સિટીમાં સરસ પ્રમાણમાં ફ્લાવરિંગ આવેલું છે, અને જે ઊંચાઈ છે લગભગ 15 ફૂટથી નીચે હશે, 12-13 ફૂટની હશે. આપણે આની જે ઘનિષ્ઠ પદ્ધતિ વાવેતર કરેલું હોય તો આની હાઈટ છે 15 ફૂટની જ મેન્ટેન રાખવાની, એથી ઊંચું જવા દેવાનું નથી. તમે જોઈ શકો છો ખૂબ સારા પ્રમાણમાં ફ્લાવરિંગ પણ આવેલું છે, અને અહીંયા તમે કંઈક ક્રેપ લગાવેલું છે, સોલાર છે. એ ફૂદા છે કે અમુક દુસ્યા પ્રકારની જીવાતો છે એ આમાં છે કે પકડાઈ જશે, કેચઅપ થઈ જશે, એટલે એક રોગ જીવાત નિયંત્રણનું પણ કામ કરશે. સાથે સાથે આપણે જોઈ શકીએ કે આ તમામ જે આંબા છે એમાં ખૂબ સારા પ્રમાણમાંની હેલ્થ છે, કોઈ રોગ જીવાત પણ દેખાતા નથી. જોઈ શકો છો ઘણી બધી પ્રકારની જંગલી વનસ્પતિઓ છે, આંકડાના પાન છે, સિંગોડિયા છે, ઇંગોડિયા છે બરાબર, સીતાફળ છે, લીમડો છે, આ બધી જ વસ્તુઓ આમાં ભેગી કરી અને એનો ઉકાળો બનાવવામાં આવે છે. એનો ઉકાળો આ ગળો પણ છે, યસ. તો આ બધી વસ્તુઓ ભેગી કરી અને ઉકાળો બનાવવામાં, એ ઉકાળો બનાવી અને પછી એના અર્કનો સ્પ્રે કરવામાં આવતો હોય છે જીવાતના નિયંત્રણ માટે થઈને. ખેડૂત મિત્રો, આપણે આપણી યુટ્યુબ ચેનલમાં પણ વિડીયો મૂકેલો છે કે સ્મજિંગ એટલે કે ધુમાડો કરવો. હવે આ જે તમે જોઈ રહ્યા છો એ જે સ્ટેન્ડ છે એ સ્પેશિયલ ધુમાડો કરવા માટેના સ્ટેન્ડ છે. વહેલી સવારે આ હાઈ ડેન્સિટી પ્લાન્ટેશનમાં 2-3 જગ્યાએ ધુમાડો કરવામાં, જે દિશામાંથી પવન આવતો હોય ત્યાં મૂકી દેવામાં આવે. આમાં ગુગળ છે, ગાયના છાણા છે, એ બધી જ વસ્તુઓ છે, લીમડો છે એના પાન છે, અથવા તો જે આંબાના વેસ્ટ પાન છે, એ તમામ જે વનસ્પતિઓ છે એ આમાં નાખી અને ધુમાડો આપવામાં આવે. ધુમાડો આપવાથી મોર પણ એક સરખો રહે અને મોરમાં કોઈ પણ પ્રકારની રોગ જીવાત લાગે નહીં, સાથે સાથે નુકસાનકારક ફૂગ કે બેક્ટેરિયા હોય એનો પણ નાશ પામે. અને બીજું કે ધુમાડો આપશે એટલે જે ઝાકળ છે કે ભૂકીછારો છે એ પણ મોર પર બેસીને ખૂબ મોટા ફાયદા થાય છે આનાથી. એટલે વહેલી સવારે ધુમાડો કરવો જોઈએ. જોઈ શકો છો આ સ્પેશિયલ સ્ટેન્ડ એના માટે બનાવ્યા છે. ખેડૂત મિત્રો, આજના સમયમાં
કોઈની પાસે સમય નથી, કોઈને ફોન કરો તો કે ભાઈ પછી ફોન કરો, એ પછી એની થતી જ નથી. બરાબર, આવા વ્યસ્ત સમયમાં પણ આપણી સાથે, આપણા બાગાયત વિભાગ સાથે, મેંગો સેન્ટર સાથે ભરતભાઈ તેમજ એમના પિતા શ્રી વલ્લભભાઈ અને રાજુભાઈ કમાણી વાસુ ફાર્મ તરફથી આપણી સાથે જોડાયા, આપણને સમય આપ્યો અને ખૂબ સારી એવી માહિતી શેર કરી, જે વસ્તુઓ બનાવે છે એ તમામ માહિતીઓ શેર કરી. આજે ખેડૂત મિત્રને કોઈ દવાથી સારું પરિણામ મળે તો એની બોટલ બદલી નાખે, બાજુવાળા ખેડૂતોને કહેતો નથી. પણ આ મેન્ટાલિટી છે એ ખરેખર સુધારવી જોઈએ. કેવી મેન્ટાલિટી રાખવી જોઈએ કે મારા કરતાં મારો પાડોશી સવાયો થવો જોઈએ. જો એવી મેન્ટાલિટી રાખીને જો આપણે આગળ વધીએ ને તો કોઈ પણ આપણને રોકી ના શકે, તો જ આપણો દેશ છે આગળ વધી શકશે. એટલા માટે તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, ભરતભાઈ વલ્લભબાપા તેમજ રાજુભાઈનો આભાર. આભાર તો સાહેબ અમારે તમારો માનવો પડે, કેમ કે તમે ગમે તમે કંઈ પણ જરૂરી પડી તો તમે હજરોહજર ઊભા રહ્યો છો, ને આ વિડીયો પણ અમારા ખેડૂત માટે તમે બનાવો છો, ને ખેડૂતને હેલ્પ થાય એવા ઉદ્દેશથી તમે બનાવો છો, તો અમારે તો અમારો સમય કાઢવો જ પડે સાહેબ. ખરેખર તમારો આભાર, ખરેખર આભાર.